વિદ્યાર્થી મિત્રો હું દર્શન પાનસુરિયા પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલ દ્વારા કાર્યરત યુટ્યુબ ચેનલ સમર્પણ ટેકનો સ્કૂલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું ધોરણ બાર કોમર્સ વિષય બી વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન પાઠ નંબર પહેલો સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ જેના લેક્ચર નંબર આઠ જેમાં આ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે લેક્ચર નંબર આઠ જ છે કે એક ચોક્કસ ખ્યાલ નથી ભૂલાઈ ગયું થોડુંક મગજમાંથી નીકળી ગયું છે જોઈ લઈએ આપણે તોય લેક્ચર નંબર આ ફસ્ટ સેકન્ડ થર્ડ ત્યાર પછી ફોર્થ ફાઈવ સિક્સ સેવન એટ નાઈન લેક્ચર નંબર નવ નવ છે સોરી આઠ મેં હમણાં આગળ કીધું લેક્ચર નંબર નવ આગળના લેક્ચરમાં આઠમા લેક્ચરની અંદર આપણે સંચાલનના વિવિધ કાર્ય વિવિધ સંચાલન શાસ્ત્રીઓના મતે સંચાલનના કાર્યો વિશેની માહિતી મેળવી જેમાંના બે કાર્ય આપણે જોયા હતા પહેલું હતું આયોજન પ્લાનિંગ અને બીજું હતું વ્યવસ્થા તંત્ર ઓર્ગેનાઇઝિંગ ત્યાર પછીનું ત્રીજું કાર્ય છે કર્મચારી વ્યવસ્થા સ્ટાફિંગ તો તમે ક્યુ કરી અને પ્રશ્ન લખી નાખો કર્મચારી વ્યવસ્થા વિશે સમજ આપો કર્મચારી વ્યવસ્થા વિશે સમજ આપો બે અથવા ત્રણ માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય ફરી એકવાર પ્રશ્ન હું બોલું છું કર્મચારી વ્યવસ્થા વિશે સમજ આપો અથવા સમજાવો બે અથવા ત્રણ માર્ક તો અહીંયા તમને કીધું છે આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ એમ્પ્લોઈસ એટલે કર્મચારીઓ એ આર્મ એટલે હાથ અને લેગ એટલે પગ યુનિટ એટલે એકમ અથવા ધંધો કર્મચારી એ ધંધાના હાથ પગ સમાન છે કર્મચારી એ ધંધાના હાથ પગ છે અથવા હાથ પગ સમાન છે અહીંયા હાથ પગ છે એવું લખેલું છે એમ્પ્લોઈઝ આર આર્મ એન્ડ લેક્સ ઓફ યુનિટ કર્મચારી એ ધંધાના હાથ અને પગ છે ડૉક્ટર જ્યોર્જ ટેરી એવું જણાવે છે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ કર્મચારી વ્યવસ્થાનો હેતુ એ સંતોષકારક અને સંતુષ્ટ સંતોષકારક એટલે ધંધાને સંતોષ થાય એવું અને સંતુષ્ટ એટલે કર્મચારીને કામ કરી અને પોતે સંતુષ્ટિ પામે એવું કર્મચારી દળ ઊભો કરવાનું એટલે કે કર્મચારીઓ મેળવવાનો અને એને જાળવી રાખવાનો અને એ જ કર્મચારીને દિન પ્રતિદિન ધીમે ધીમે વિકસાવવાનો હેતુ એ ધંધાકીય એકમનો હોય છે જેમાં કર્મચારી વ્યવસ્થાને આ હેતુને આગળ વધારવાનો હોય તો ડોક્ટર જ્યોર્જા ટેરિયો જણાવે છે કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ કયો અંડરલાઇન કરી દેજો તમને એવો પ્રશ્ન પૂછાય કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ અથવા હેતુ જણાવો તો કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક એટલે ધંધા માટે સંતોષકારક હોય ધંધાને સંતોષ થાય એવું અને સંતુષ્ટ એટલે કર્મચારી પોતે ધંધામાં કામ કરીને સંતુષ્ટિ મેળવે એવું કર્મચારી દળ કર્મચારીઓ મેળવવાનો એને જાળવવાનો અને એને વિકસાવવાનો હેતુ એ કર્મચારી વ્યવસ્થાનો જોવા મળે છે આગળ કીધું જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય કર્મચારી વિનાનું એકમ એ આત્મા વિનાના હાડ પિંજર જેવું છે અંડરલાઈન કરી દેજો તમને એવો પ્રશ્ન પૂછાય ક્યુ કરીને પ્રશ્ન લખજો બીજો પેરેગ્રાફ શરૂ થઈને ત્યાં તમારે પ્રશ્ન લખવાનો છે કર્મચારી વિનાનું એકમ આત્મા વિનાના હાડ પિંજર જેવું છે વિધાન સમજાવો બે માર્ક આખે આખો પેરેગ્રાફ એમાં લખવાનો છે ફરી એકવાર પ્રશ્ન બોલું છું ક્યુ કરીને બીજો પેરેગ્રાફ શરૂ થાય ત્યાં પ્રશ્ન લખવાનો છે કર્મચારીઓ વિનાનું એકમ એ આત્મા વિનાના હાડ પિંજર જેવું છે વિધાન સમજાવો બે માર્ક તો એમાં કીધું છે જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય કર્મચારીઓ વિનાનું એકમ આત્મા વિનાના હાડપિંજર જેવું છે આવું કઈ રીતે કહી શકાય ઉદાહરણ તરીકે આપણા શરીરની અંદર આત્મા છે એટલે આપણે જીવંત સ્વરૂપે છીએ શરીરમાંથી આત્મા નીકળી જાય એટલે આપણું જે શરીર છે આપણી જે બોડી છે એ આખું હાર્ડ પિંજર બની જાય હાર્ડ પિંજર છે અને એનું કોઈ મતલબ નથી કોઈ ઉપયોગ નથી કોઈ કામમાં આવવાનું નથી એ ક્યારેય મદદરૂપ થશે નહીં તો અહીં કીધું છે જેવી રીતે એક શરીરની અંદરથી આત્મા નીકળીએ પછી શરીર નકામો બની જાય એમ કર્મચારીઓ છે એ ધંધામાંથી નીકળી જાય તો ધંધાકીય એકમ પણ પણ નકામો બની શકે એટલે ધંધાકીય એકમમાં જેમ શરીરમાં આત્મા હોવો જરૂરી છે એમ ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ હોવા એ જરૂરી છે કોઈ પણ એકમની પ્રવૃત્તિનો અંતિમ આધાર તો કર્મચારી ઉપર જ રહેલો છે કેમ કે કર્મચારી કામ કરે ત્યારે જ ધંધાકીય એકમ વિકસિત બનતું હોય ત્યારે જ ધંધાકીય એકમ આગળ આવતું હોય એટલે કોઈ પણ એકમની પ્રવૃત્તિનો આધાર એ કર્મચારી ઉપર રહેલો છે યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી કરવાની યોગ્ય જગ્યાએ જે જગ્યા હોય ધારો કે વર્કિંગ કરવાનું હોય કામ જ કરવાનું હોય તો એના માટે કોઈએ નિરીક્ષણ કરવાનું તો એના માટે અલગ કર્મચારી હોવો જોઈએ એના માટે લાયકાત ધરાવતો જોઈએ ધારો કે કોઈ અધિકારી તરીકે નિમણૂક કરવાની તો એના માટે એના કરતાં ઊંચી લાયકાત ધરાવતો હોવો જોઈએ પછી તમે મજૂરને લાય અધિકારી બનાવો તો યોગ્ય નથી એટલે યોગ્ય અનુભવી યોગ્ય જગ્યા માટે યોગ્ય વ્યક્તિ યોગ્ય સમયે જ્યારે જરૂર પડે ત્યારે એ વ્યક્તિની નિમણૂક થઈ જ જવી જોઈએ યોગ્ય સંખ્યામાં જેટલા મજૂરની જરૂર હોય એટલી સંખ્યામાં એ મજૂર હોવા જ જોઈએ અને યોગ્ય લાયકાત ધરાવતા જે સ્થાન હોય એ સ્થાન સ્થાન માટે માટે યોગ્ય ધરાવતા એ ઉપયોગી બને એવા કર્મચારીઓની ભરતી કરવી એની પસંદગી કરવી અને યોગ્ય સ્થાન ઉપર મૂકવા તાલીમ આપવી કે જેના કારણે કર્મચારી ધંધાની પ્રવૃત્તિઓથી વાકેફ થાય પરિચિત થાય બદલી કરવી બદલી કરવી એટલે ધારો કે એકમના કોઈ બીજા વિભાગની અંદર જગ્યા હોય તો અહીંયાથી કોઈ કર્મચારીને લઈ અને ત્યાં મૂકવો કે જેના કારણે એ વિભાગની જગ્યા છે એ ભરપાઈ કરી શકાય ને ત્યાં વધારે જરૂર હતી એટલે તાત્કાલિક ત્યાં બદલી કરવી બઢતી આપવી એટલે જે સ્થાન ઉપર હોય જે લાભ આપતા સ્થાન ઉપર હોય એના કરતાં વધુ લાભ આપતા સ્થાન ઉપર એને લઈ જવો એટલે કે બઢતી આપવી છૂટા કરવા અથવા છટણી કરવી કહેવાય ચટણી નહીં હો છટણી છટણી એટલે છૂટા કરવા તો કર્મચારી જ્યારે વધારે પડતા હોય ભારણ બનતું હોય જ્યારે યોગ્ય રીતે કર્મચારી કામ ન કરતો હોય એકમના નિયમોનું પાલન ન કરતો હોય શિસ્ત નો જાળવતો હોય તેવા કર્મચારીને છૂટો કરવો કર્મચારીને યોગ્ય સમયે નિવૃત્તિ આપવી સાહીઠ વર્ષનો થાય તો નિવૃત્તિ આપવી અને એમના માટે કલ્યાણકારી પ્રવૃત્તિ એટલે કે નિવૃત્તિ આપ્યા પછી જે એણે એના કાર્યકાળ દરમિયાન ધંધાકીય એકમને મદદરૂપ બની અને ધંધાકીય એકમને સેવા આપેલી છે એના બદલામાં આ કર્મચારીને એ નિવૃત્તિ પછી ધંધાકીય એકમ મદદરૂપ બને કે જેના કારણે નિવૃત્તિ પછી એ પોતાનું વ્યવહાર પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકે એટલે કીધું છે તેમના માટે કલ્યાણકારી પ્રવૃત્તિને લગતી વિચારણા સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે તો કર્મચારી વ્યવસ્થા કઈ કઈ બાબત સાથે સંબંધ ધરાવે તો કર્મચારીઓની ભરતી પસંદગી તાલીમ બઢતી બદલી છૂટા કરવા નિવૃત્તિ અને તેમના માટેની કલ્યાણકારી પ્રવૃત્તિ આ તમામ સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે કર્મચારીઓ સંતોષાયેલા હોય તો તેમનો ઉત્સાહ અને જુસ્સો વધે છે એટલે કે યોગ્ય કામના યોગ્ય વળતર મળતું હોય તો એ વધારે ઉત્સાહ સાથે વધારે જુસ્સા સાથે કામ કરે છે અને વધારે વધારે સાથે સાથે કે કે ઉત્સાહ કામ એનો લાભ એકમને મળે કેમ તો એકમની કાર્યક્ષમતા પણ વધે એકમની ઉત્પાદકતા પણ વધે કર્મચારી વ્યવસ્થામાં ઔદ્યોગિક એકમના કર્મ કામ કરતા કર્મચારીઓને લગતા પ્રશ્નોનો પણ અભ્યાસ કરવામાં આવે છે એના પ્રશ્નોનું પણ નિરાકરણ કરવામાં આવે છે એને લગતા પ્રશ્નોનું પણ સોલ્યુશન કરવામાં આવે કે જેના કારણે કર્મચારીઓ પૂરા સંતોષ સાથે પૂરા ઉત્સાહ સાથે પૂરા જુસ્સા સાથે કામ કરે કે જેના કારણે ધંધાકીય એકમને પણ એનો લાભ મળે એટલે એ પ્રશ્નોનો પણ એમાં અભ્યાસ કરવામાં આવે અને કોઈ પણ ધંધાકીય એકમની સફળતાનો આધાર એ કર્મચારી ઉપર જ રહેલો છે કર્મચારીઓ કામ કરે છે એટલે જ એકમ દિવસે ને દિવસે એ પ્રવૃત્તિશીલ કે પ્રગતિશીલ બને છે માટે ધંધાકીય એકમનો કોઈ પણ ધંધાકીય એકમની સફળતાનો આધાર એ કર્મચારીઓ ઉપર રહેલો જોવા મળે છે તો આ બે માર્કનો પ્રશ્ન પેરેગ્રાફ શરૂ થાય ત્યાં પ્રશ્ન લખવાનો હતો કર્મચારીઓ વિનાનું એકમ એ આત્મા વિનાના હાડ પિંજર જેવું છે વિધાન સમજાવો બે તો આખો પેરેગ્રાફ લખવાનો ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ વર્તમાન સમયમાં એટલે કે હાલમાં માનવ શક્તિનું આયોજન એટલે કે કર્મચારીનું આયોજન માનવ સાધન વિકાસ કર્મચારીઓનો વિકાસ કર્મચારીની કામગીરીનું મૂલ્યાંકન કર્મચારીઓ માટેની કારકિર્દીનું આયોજન વગેરેનો સમાવેશ પણ કર્મચારી વ્યવસ્થામાં કરવામાં આવે જેના કારણે કર્મચારીએ પોતાની કારકિર્દી દિવસે ને દિવસે કેવી રીતે ઘડવી એનું આયોજન પણ કર્મચારી વ્યવસ્થાની અંદર થાય છે સંતુષ્ટ કર્મચારી સંતુષ્ટ કર્મચારી એટલે ધંધાકીય એકમની પ્રવૃત્તિથી અને ધંધાકીય એકમમાંથી મળતા વળતરથી જે કર્મચારી સંપૂર્ણપણે સંતુષ્ટ હોય એને યોગ્ય લાભ મળતો હોય એ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે કિંમતી મિલકત છે એવું દરેક પ્રગતિશીલ સંચાલન દ્રઢપણે ચોક્કસપણે માને છે કેમ તો કે જે કર્મચારી સંતુષ્ટ હશે એ વધારે ને વધારે યોગ્ય સારું કામ કરવા માટે પ્રયત્ન કરે વધારે જુસ્સા સાથે કામ કરે છે માટે સંતુષ્ટ કર્મચારી એ ધંધાકીય એકમ માટે મૂલ્યવાન કે કિંમતી મિલકત સમાન છે તો ત્રણ માર્ક પ્રશ્ન પહેલો મુદ્દો ત્રણ માર્કના પ્રશ્નમાં એવો પૂછાય કર્મચારી વ્યવસ્થા વિશે સમજ આપો અથવા કર્મચારી વ્યવસ્થા વિશે સમજાવો ત્રણ માર્ક તો આખું જ લખવાનું કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ તો પહેલા પેરેગ્રાફમાં એક આખો પેરેગ્રાફ લખવાનો ત્યારબાદ તમને એવો પ્રશ્ન પૂછાય વર્તમાન સમયમાં કર્મચારી વ્યવસ્થામાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં ત્રીજા પેરેગ્રાફમાં પેલી દોઢ લીટી માનવ શક્તિ આયોજન માનવ સાધન વિકાસ કામગીરીનું મૂલ્યાંકન કર્મચારીની કારકિર્દી માટેનું આયોજન વગેરે બાબતોનો સમાવેશ પણ કર્મચારી વ્યવસ્થામાં કરવામાં આવે છે ત્યારબાદનો બીજો મુદ્દો આપણે જોઈએ દોરવણી તમને એવો પ્રશ્ન પૂછાય દોરવણી વિશે સમજાવો તો બે અથવા ત્રણ માર્કની અંદર આ પ્રશ્ન તમને પૂછાય દોરવણી વિશે સમજાવો ધ્યેય પૂર્તિ માટે ધ્યેય પૂર્તિ કોની તો કે ધંધાની ધ્યેય પૂર્તિ માટે ધંધાનું ધ્યેય સિદ્ધ કરવા માટે માર્ગદર્શન આપવું ખોટું માર્ગદર્શન નહીં જ્યાં કર્મચારી અટવાય જ્યાં કર્મચારી મુશ્કેલી અનુભવે એ મુશ્કેલી દરમિયાન કર્મચારીઓને માર્ગદર્શન આપવું અને એમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી તો અંડરલાઈન કરી દેજો દોરવણીની એક માર્ગની વ્યાખ્યા આપણે છઠ્ઠા પાઠની અંદર પણ ભણી ગયા છીએ કર્મચારીઓને ધંધાકીય એકાઉન્ટની ધ્યેય પૂર્તિ માટે એટલે કે ધંધાકીય એકાઉન્ટના ધ્યેય સિદ્ધ કરવા માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી ધ્યાન રાખવું એટલે દોરવણી ત્યારબાદ બીજા પેરેગ્રાફમાં કીધું નિર્ધારિત ધ્યેયને એટલે કે નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એકમમાં કામ કરી રહેલા કર્મચારીઓને માર્ગદર્શન આપવું અને એમના ઉપર અસરકારક દેખરેખ રાખવાનું કાર્ય ખૂબ જ અગત્યનું છે નિર્ધારિત ધ્યેયને એકમનું ધ્યેય સિદ્ધ કર ધ્યેય નક્કી થાય ત્યારબાદ એ ધ્યેય ઉપર કામ કરવા માટે કર્મચારીઓને આદેશ આપવામાં આવે હુકમ આપવામાં આવે જરૂર પડે તો એને તાલીમ પણ આપવામાં આવેલી હોય હવે કર્મચારી કામ કરે છે એ કામના સમય દરમિયાન ધારો કે કોઈ પણ કાર્યની અંદર એ મુશ્કેલી અનુભવે તો મુશ્કેલીના કારણે ધંધાને નુકસાન પણ જાય ઘણી વખત બગાડ થાય એટલે નુકસાન જવાની શક્યતા પણ હોય તો ત્યારે આ નુકસાન ન જાય ત્યારે કર્મચારી જ્યાં મૂંઝવણ અનુભવે ત્યાં એને તરત જ માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ કર્મચારી કામ કરતા હોય એના ઉપર દેખરેખ રાખવી જોઈએ કે જેના કારણે કોઈ પણ ખામી ત્રુટી કે સમસ્યા સર્જાય ત્યાં એને સતત માર્ગદર્શન આપી શકાય અને કર્મચારીના કાર્યમાં પણ સુધારો કરી શકાય એને પણ મદદરૂપ બની શકાય અને ધંધાકીય એકમની સ્થિતિમાં પણ સુધારો કરી શકાય એના માટેની વ્યવસ્થા પણ કરી શકાય માટે દોરવણીનું કાર્ય એ ખૂબ જ અગત્યનું કાર્ય છે ઔદ્યોગિક એકમોમાં હેતુ નક્કી કરી તેનું આયોજન કરવામાં આવે આદર્શ એટલે કે સારામાં સારા વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે પહેલું જો કાર્ય ઔદ્યોગિક એકમોમાં પહેલું કામ થાય હેતુ નિર્ધારણ એટલે કે ધંધાકીય એકમનો ધ્યેય નક્કી કરવામાં આવે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે બીજું કાર્ય કરવામાં આવશે આયોજન કરવામાં આવે અને આયોજનના આધારે આદર્શ એટલે કે સારામાં સારા વ્યવસ્થા તંત્રની રચના થાય માલ આ વ્યવસ્થા તંત્ર પ્રમાણે માલસામાન અને યંત્રની ખરીદી કરવામાં આવે કર્મચારીઓની એ જુદી જુદી જગ્યાએ સત્તા અને જવાબદારીની સોંપણી કરી અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે પરંતુ જ્યાં સુધી અધિકારીઓ તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ કે હાથ નીચે કામ કરતા કામદારોને કામ કેવી રીતે કરવું એનું જો ચોક્કસ માર્ગદર્શન પૂરું ન પાડે તો ઉપરોક્ત બધા જ પ્રકારના પ્રયત્ન છે નકામા બની જાય તમે એના માટે સારામાં સારું આયોજન કરો સારામાં સારા વ્યવસ્થા તંત્રની રચના કરો આધુનિક યંત્ર સામગ્રીના આધુનિક સાધનો લઈ આવીને મૂકી દો સારામાં સારા કર્મચારી ગોઠવો પણ તમારા ધ્યેય પ્રમાણે કામ ક્યુ કરવાનું છે ધ્યેય કેવી રીતે પાર પાડવાનું છે એનું માર્ગદર્શન જો સારામાં સારું કર્મ કર્મચારી હોય એની પાસે પણ ન હોય તો ત્યારે એ કર્મચારી પણ યોગ્ય ધ્યેય યોગ્ય સમય યોગ્ય રીતે સિદ્ધ કરી શકે નહીં માટે આ તમામ પ્રયત્નો કર્યા પછી પણ જો એને યોગ્ય માર્ગદર્શન આપવામાં ન આવે તો ધંધાકીય એકમમાં તમારા કરેલા તમામ પ્રકારના પ્રયત્ન નકામા બને છે નિષ્ફળ નીવડે છે માટે એવો કીધો છે કે આ દરેક પ્રકારના કાર્યને પાર પાડવા માટે માર્ગદર્શન આપવું એ ખૂબ જ જરૂરી છે દોરવણી વગર સંચાલનના અન્ય કાર્ય નિરથક નીવડે છે નિરથક એટલે નકામા બને યોગ્ય માર્ગદર્શન વગર સંચાલનના અન્ય કાર્ય એટલે કે હેતુ નક્કી થયો પછી આયોજન થયું થયું કર્મચારી વ્યવસ્થા થઈ પણ યોગ્ય માર્ગદર્શન નથી એ પોતા બધું નકામું બની જાય દોરવણીના કાર્યમાં તાબેદારોને તાબેદારો એટલે હાથ હેઠળ કામ કરતા કર્મચારીઓ એને માર્ગદર્શન પૂરું પાડવું એની દેખરેખ રાખવી એમને હુકમ એટલે કે આદેશ અને સૂચનો પૂરા પાડવા માર્ગદર્શન પૂરા પાડવા કામનું નિર્ધારણ કરવું એટલે કામ નક્કી કરવું અને કામદારોને પ્રેરણા પૂરી પાડવી પ્રેરણા એટલે કે એને પ્રોત્સાહન પૂરું પાડવું નેતૃત્વ એટલે કે તમારે એની નેતાગીરી પૂરી પાડવી વગેરે કાર્યોનો સમાવેશ એ દોરવણીની અંદર કરવામાં આવે છે અને દોરવણી એ સંચાલનની દરેક સપાટીએ અને સતત ચાલતી પ્રક્રિયા છે પાઠ નંબર છની અંદર આપણે જોઈ ગયા દરેક સપાટીએ થાય ઉચ્ચ સપાટી મધ્ય સપાટી અને સપાટી એમ દરેક સપાટીએ પ્રવૃત્તિ થાય અને સતત ચાલતી પ્રવૃત્તિ છે કે જેના કારણે યોગ્ય માર્ગદર્શન દ્વારા યોગ્ય ધ્યેયને તમે યોગ્ય રીતે સિદ્ધ કરી શકો છો એટલે કીધું છે કે દોરવણી વગર સંચાલનના અન્ય કાર્ય નકામા બની જાય દોરવણીના કાર્યમાં તાબેદારોને માર્ગદર્શન પૂરું પાડવું એની દેખરેખ રાખવી એમને હુકમો આપવા સૂચનો પૂરા પાડવા કામનું નિર્ધારણ કરવું એટલે કામ નક્કી કરવું કામદારોને પ્રેરણા પૂરી પાડવી પ્રોત્સાહન પૂરું પાડવું જેના સાથે જુસ્સા સાથે પ્રોત્સાહન સાથે કામ કરે નેતૃત્વ પૂરું પાડવું એટલે કે નેતાગીરી પૂરી પાડવી વગેરે કાર્યોનો સમાવેશ દોરવણીની અંદર કરવામાં આવે છે દોરવણી એ સંચાલનની દરેક સપાટીએ અને સતત ચાલતી પ્રક્રિયા છે તો આ દોરવણીનો મુદ્દો તમને આવો પ્રશ્ન પૂછાય દોરવણી વિશે સમજૂતી આપો અથવા સમજાવો બે અથવા ત્રણ માર્ક પહેલી લીટીમાંની વ્યાખ્યા એક માર્કની અંદર પૂછાય પાઠ નંબર છ ની અંદર પણ આપણે એ જોઈ ગયા છીએ ત્યારબાદનો ટોપિક છે અંકુશ તો પ્રશ્ન લખો અંકુશ વિશે સમજાવો બે માર્ક અંકુશ વિશે સમજાવો બે માર્ક અંકુશ એટલે કે કંટ્રોલિંગ પહેલી લીટીમાં એની વ્યાખ્યા આપી છે પહેલો પેરેગ્રાફ એની ચેન્ડર લાઈન કરજો પ્રયત્નો પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો પ્રયત્નો પરિણામ નહીં પ્રયત્નો અને પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો પ્રયત્ન ક્યાં તો કે તમે તમારા ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે તમે જે પ્રયત્નો કર્યા એ અને ઉદ્દેશો સિદ્ધ થયા પછી તમને જે મળેલું પરિણામ છે એ પરિણામ તેમજ તમારા જે ઉદ્દેશો છે એ ઉદ્દેશો અને એ ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે તમે જે સાધનોનો વપરાશ કર્યો એ સાધનો આમાં સાધનો અને ઉદ્દેશ તથા પ્રયત્નો અને પરિણામ એના વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે કે સમતુલા જાળવવાનું કાર્ય કે જેના કારણે યોગ્ય ધ્યેય યોગ્ય સમય સિદ્ધ કરી શકાય આ સંતુલન સાધવાનું કાર્ય સમતુલા જાળવવાનું કાર્ય એટલે અંકુશ બીજા પેરેગ્રાફમાં કીધું અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે છેલ્લું કાર્ય પહેલું કાર્ય છે આયોજન તમને એવો પ્રશ્ન પૂછાય સંચાલનનું પ્રથમ કાર્ય કયું તો આયોજન અને સંચાલનનું છેલ્લું કાર્ય કયું તો અંકુશ નિર્ધારિત ધ્યેયોને એટલે કે નક્કી કરેલા ધ્યેયોને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાના કાર્યને અંકુશ કહે છે આ બીજી વ્યાખ્યા અન્ડરલાઈન કરી દેજો પાઠ નંબર સાતની અંદર આપણે આ વ્યાખ્યાઓ જોઈ ગયા છીએ નિર્ધારિત ધ્યેયોને એટલે કે અગાઉથી નક્કી કરેલા ધ્યેયોને સિદ્ધ કરવા માટે એકમની જે પ્રવૃત્તિઓ છે એ તમામ પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે કે નહીં આયોજન પ્રમાણે જ થાય છે કે નહીં એ જોવાના કાર્યને અંકુશ કહે છે જૂના પ્રણાલિકાગત પ્રણાલિકાગત એટલે પહેલેથી જે ચાલ્યું આવતું હોય એની એ સ્થિતિ એ પ્રણાલિકાગત ખ્યાલ મુજબ અંકુશ એ કર્મચારીઓની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણો મૂકવા કડક વલણ અપનાવવું કર્મચારીઓ ભૂલ કરે તો તેમને શિક્ષા કે દંડ કરવો એટલે કે સજા કરવી કર્મચારીઓની બદલી કરવી કે પછી કર્મચારીની બઢતી અટકાવવી એવો એનો અર્થ એ જૂના ખ્યાલ મુજબ કરવામાં આવતો ખરેખર અંકુશનું કાર્ય આ કોઈ પણ જાતના કડક નિયંત્રણો લાવવા નથી એનું કાર્ય તમારી જે પ્રવૃત્તિ અટકી જાય છે એ પ્રવૃત્તિ અથવા તમે જ્યાં મુશ્કેલી અનુભવો છો એ મુશ્કેલીઓને જાણી સમજી વિચારી અને એ તમારા કામમાં સરળતા આવે એ રીતે તમને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે જેના કારણે તમારી આગળ તમારું કાર્ય સિદ્ધ થાય તમારું કામ પણ થવા માંડે તમારી સમસ્યા પણ દૂર થાય અને તમારી સમસ્યા દૂર થતાની સાથે ધંધાકીય એકમની સમસ્યા પણ દૂર થાય આવો અંકુશનો ખરેખર હેતુ છે એ તમારા કાર્યને કે તમારી બઢતીને કે તમને સજા કરવું કે તમારા ઉપર કડક વલણ અપનાવવું કે પછી તમારા ઉપર નિયંત્રણ મૂકવાનું કાર્ય કરતું નથી આવું પહેલાં વિચારવામાં આવતું ખરેખર એનો અર્થ એવો નથી આ એક અંકુશનો નકારાત્મક ખ્યાલ છે કયો તો કે જૂના પ્રણાલિકાગત ખ્યાલ મુજબ અંકુશે કર્મચારીઓની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણો મૂકવા કડક વલણ અપનાવવું કર્મચારીઓ ભૂલ કરે તો તેમને શિક્ષા કે દંડ કરવો બદલી કરવી તેમને બઢતી થતી હોય તો અટકાવવી આવો ખ્યાલ હતો એ અંકુશનો નકારાત્મક ખ્યાલ છે હકારાત્મક ખ્યાલ નથી અને ત્રીજા મુદ્દામાં કીધો છે આધુનિક સમયમાં અંકુશનો હકારાત્મક ખ્યાલ પણ છે ક્યો તે સુધારાલક્ષી પ્રવૃત્તિ છે જ્યાં તમે મુશ્કેલી અનુભવો એમાં સુધારા કરવાનું કામ કરે કારણ કે અંકુશનું કાર્ય થઈ રહેલા કાર્યને અટકાવવાનું કાર્ય નથી પરંતુ જો કાર્ય આયોજન મુજબ થતું ન હોય તો તેને અટકાવી અને સાચી દિશામાં લઈ જવાનું કાર્ય છે જેના કારણે આયોજન મુજબ કામ કરાવી શકાય પાઠ નંબર 7 ની અંદર આપણે સુધારા લક્ષી પગલા જોયા એમાં છેલ્લા પગલાઓમાં એવું કીધું હતું કે અંકુશ એ થયેલા કામગીરીની આયોજન સાથે સરખામણી કરે ઘણી વખત તમે નક્કી કરેલા ધોરણો એ સિદ્ધ થયેલા ધોરણો કરતાં નીચા હોય તો ત્યારે એને વધારવાનું કામ કરે ધોરણો સિદ્ધ ન થતા હોય તો એ ધોરણોમાં સુધારા કરવાનું કાર્ય કરે છે એટલે અંકુશનું કાર્ય નકારાત્મક નથી એ હકારાત્મક કામ કરે આયોજન મુજબ કામ કરવાનું કામ કરે સાચી દિશામાં લઈ જવાનું કાર્ય કરે છે અને ભૂતકાળમાં જે કોઈ પણ ભૂલ થઈ હોય એ ભૂલોનું ભવિષ્યમાં પાછું પુનરાવર્તન થાય ભૂલ પાછી ભવિષ્યમાં ન થાય એ જોવાનું કાર્ય એ અંકુશનું છે એટલે કીધું છે કે અંકુશનું હકારાત્મક ખ્યાલ એવો છે કે સુધારાલક્ષી પ્રવૃત્તિ છે અંકુશના થઈ રહેલા કાર્યને અટકાવવાનું કાર્ય નથી પરંતુ જો કાર્ય આયોજન મુજબ ન થતું હોય તો એટલો સમય માટે સ્ટોપ કરી અને એને સાચી દિશામાં લઈ જવાનું કામ કરે છે એટલે એના કારણે ભૂતકાળમાં જે ભૂલ થઈ હોય એ ભૂલ ભવિષ્યમાં પાછી પુનરાવર્તિત ન થાય ભવિષ્યમાં ફરીવારે ભૂલ ન થાય એ જોવાનું કાર્ય અંકુશ કરે છે એટલે અંકુશનો હકારાત્મક ખ્યાલ એ તમને બે માર્કમાં અલગથી પૂછાઈ શકે અને અંકુશનો નકારાત્મક ખ્યાલ એ પણ બે માર્કમાં અલગથી પૂછાઈ શકે નકારાત્મક પૂછાવાની શક્યતા ઓછી છે હકારાત્મક પૂછાવાની શક્યતા છે એટલે ત્રીજો મુદ્દો છે ત્યાં પ્રશ્ન લખી નાખો આ અંકુશનો આધુનિક સમયનો હકારાત્મક ખ્યાલ જણાવો બે માર્ક અંકુશનો આધુનિક સમયનો હકારાત્મક ખ્યાલ જણાવો બે માર્ક તો અહીંયા અંકુશ પૂરું ત્યાર પછીનું કાર્ય છે સંકલન કો ઓર્ડિનેશન અથવા કોઓર્ડિનેટિંગ સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂરી છે સંકલન એટલે સહકાર દરેક વિભાગ વચ્ચે અને કાર્ય કાર્ય વચ્ચે કર્મચારીઓ કર્મચારીઓ વચ્ચે કર્મચારીઓના અધિકારીઓ વચ્ચે કર્મચારીને નિરીક્ષકો વચ્ચે અને આ તમામનું ધંધાકીય એકમની અંદર કાર્ય કરતા તમામ પાસાઓનું એકબીજા સાથે સંકલન રહે એકબીજા સાથે સહકાર સ્થપાય એ જરૂરી છે આયોજનથી માંડીને અંકુશ સુધી એટલે પહેલું કાર્ય જ્યારે આયોજન થાય ત્યાંથી છેલ્લું કાર્ય અંકુશનું કાર્ય પૂરું થાય ત્યાં સુધી દરેક કાર્યની અંદર સંકલન આવશ્યક છે જરૂરી છે સંકલન દ્વારા ધ્યેય સિદ્ધિની ખાતરી મળે છે કેમ તો કે સહકારથી એકબીજાના સહકારથી કામ કરશો તો તમને ખ્યાલ આવશે કે આયોજનને તમે અનુસરો છો આ આયોજનને અનુસરતા અનુસરતા જાવ અને કાર્ય કરતા જાવ તો એ સંકલનના કારણે તમારું ધ્યેય ઝડપથી અને યોગ્ય રીતે સિદ્ધ કરી શકાય સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય રહી જતું નથી કે કોઈ પણ કાર્ય બેવડાતું નથી એટલે બીજી વાર નથી થઈ જતું નગર ભૂલમાં ભૂલમાં એકનું એક કાર્ય બીજી વાર થઈ જાય આપણે ખ્યાલ ન રહીએ એટલે કોઈ પણ કાર્ય સહકાર જો યોગ્ય રીતે થતું હોય સંકલન એક યોગ્ય રીતે થતું હોય તો કોઈ કાર્ય રહી પણ ન જાય કોઈ કાર્ય બેવડાય પણ નહીં બીજી વાર પણ ન થાય જેથી કામગીરી એ સંકલનના કારણે કેવી બની જાય છે સરળ બની જાય સંકલનનો અર્થ આપેલો છે એક માર્કની અંદર પૂછાય અંડરલાઈન કરી દેજો તમને એવું પૂછાય સંકલનની વ્યાખ્યા આપો અથવા અર્થ આપો તો અહીંયા આપ્યો છે ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્ય થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા એટલે કે એક સરખું કાર્ય થાય અને સુમેળ સાધવાના એટલે કે સહકાર સાધવાના કાર્યને સંકલન કહે છે હવે જુદા જુદા વિભાગમાં જુદું જુદું કાર્ય થતું હોય પણ એ કાર્ય છે ને ધંધાકીય એકમ માટે ક્રમિક જ હોય એક વિભાગમાંથી એ કાર્ય પૂરું થાય એટલે બીજા વિભાગે કાર્ય કરવાનું બીજા પૂરું થાય એટલે ત્રીજા વિભાગે કાર્ય કરવાનું ત્રીજા પૂરું થાય એટલે ચોથા વિભાગે કાર્ય કરવાનું હોય આમ કાર્ય જે થાય છે એ એક પછી એક વિભાગની અંદર અનુસરવાનું જ હોય તો પહેલા વિભાગમાં કાર્ય થાય છે એનું યોગ્ય રીતે સંકલન બીજા વિભાગમાં થાય બીજા વિભાગમાં કાર્ય થાય તો ત્રીજા વિભાગમાં સંકલન થાય બીજા વિભાગમાં કાર્ય થતું હોય કોઈ પણ જાતની ભૂલ પહેલા વિભાગથી થતી હોય તો તરત જ એને જાણ કરવી જેના કારણે ભૂલને ત્યાંથી સુધારે બીજા વિભાગને મુશ્કેલી પડશે નહીં આમ જુદા જુદા વિભાગોમાં અને જુદા જુદા જે કાર્ય થાય છે કર્મચારીઓ દ્વારા જે કાર્યો થાય છે એ તમામ કાર્યો વચ્ચે એક સૂત્રતા યોગ્ય રીતે અને ક્રમિક રીતે કામ થાય અને દરેક વચ્ચે સુમેળ સાધવાનું કાર્ય સહકાર સાધવાનું કાર્ય કે જેને સંકલન કહે છે તો અહીંયા વ્યાખ્યા છે ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે ત્યાર પછી તમને સંકલનના લક્ષણો અને સંકલનનું મહત્વ કે લાભ આપેલા છે તો એના ઉપર આપણે નજર કરીએ જેમાં લક્ષણો આપ્યા છે છ લક્ષણ છે તમને બે અથવા ત્રણ બે માર્કમાં કે ત્રણ માર્કમાં પૂછાય તો તમે પ્રશ્ન લખી નાખો સંકલનના લક્ષણો જણાવો બે અથવા ત્રણ માર્ગ સંકલનના લક્ષણો જણાવો બે અથવા ત્રણ માર્ગ તો આપણે જોઈએ એની અંદર આયોજનથી પહેલું લક્ષણ છે આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની એટલે કે જુદા જુદા વિભાગ વચ્ચે જુદા જુદી સપાટીઓ વચ્ચે એકબીજાના સહકારની જરૂર પડે છે તેથી સંચાલન પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી તો પહેલું કામ છે આયોજન એટલે સંચાલનના પ્રથમ કાર્યથી લઈને સંચાલનના અંતિમ કાર્ય અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે છે બીજું કીધું છે સંકલન એ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે ઉચ્ચ સપાટીએ પણ સંકલનની જરૂર પડે મધ્ય સપાટીએ પણ પડે અને સપાટીએ કર્મચારીઓ વચ્ચે પણ સંકલનની જરૂર પડે છે સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ એટલે કે એકબીજા વચ્ચે પ્રશ્નોના નિરાકરણની એકબીજા વચ્ચે સંદેશાની આપ વ્યવસ્થા કાર્યક્ષમ એટલે કે સારામાં સારી અને સુગઢ હોવી જોઈએ ચોખ્ખી હોવી જોઈએ કોઈને આદેશ આપવામાં આવે તરત જ અમલ થવો જોઈએ કોઈને જણાવવામાં આવે ફરિયાદ કરવામાં આવે તરત જ એનો નિકાલ થવો જોઈએ એટલે કીધું છે કે સંકલનને જો તમારે સફળ બનાવવું હોય તો માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ અને યોગ્ય હોવી જોઈએ ચોથું કીધું છે સહકાર વગર સંકલન શક્ય નથી એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય એ માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ દરેક કર્મચારીનો એકબીજા પ્રત્યે સહકાર જરૂરી બને જો એકબીજા પ્રત્યે સહકાર હશે ને તો જ એક બીજા વચ્ચે એ સંકલન કરી શકશે તમે સહકાર નથી જાળવતા તમે માત્ર તમારા પોતાના કાર્યનું પોતાના વિભાગનું જોવો છો તો અન્ય વિભાગ ઉપર ધ્યાન નહીં આપો તો ત્યારે એને મુશ્કેલી અનુભવવી પડે અથવા તમારે મુશ્કેલી અનુભવવી પડે તો આવું ન થાય એટલે તમારા વચ્ચેનો જે સહકાર જો સારો હશે તો તમે એકબીજા વચ્ચે આનું નિરાકરણ સારી રીતે કરી શકો એટલે સહકાર સારો હશે તો જ સંકલન સારું થશે એટલે એવું કીધું છે કે સહકાર

એ પણ એકમનું સાધન જ કહેવાય તો આ દરેકનો ઉપયોગ એ વધારેમાં વધારે કરવો હોય અને યોગ્ય ઉપયોગ કરવો હોય તો દરેક વચ્ચે સંકલન થવું એ જરૂરી છે અને છઠ્ઠો મુદ્દો કીધો સંચાલનમાં દરેક કાર્યોમાં સંકલન સમાયેલું છે તેથી સંકલનને સંચાલનનો આત્મા કહે છે અંડરલાઈન કરી દેજો સંચાલનનો આત્મા કોણ છે સંકલન શા માટે તો સંચાલનના દરેક કાર્યની અંદર સંકલન જરૂરી છે અથવા સંકલન સમાયેલું છે એટલે સંકલનને સંચાલનનો આત્મા કહે છે તો આ છ મુદ્દા બે અથવા ત્રણ માર્કની અંદર પૂછાય પહેલું છે આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે એટલે સંચાલન પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી બીજું છે સંકલન દર સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે ત્રીજું છે સંચાલનની સફળતા માટે માહિતી સંચાર સંદેશાની વ્યવસ્થા કાર્યક્ષમ અને સારી હોવી જોઈએ સહકાર વગર સંકલન શક્ય નથી સહકાર હશે તો જ એકબીજા વચ્ચે સંકલન યોગ્ય રીતે થઈ શકે એટલે કીધું છે એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય એ માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ દરેક કર્મચારીનો સહકાર જરૂરી બને છે પાંચમું કીધું છે દરેક એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ વધારેમાં વધારે ઉપયોગ સંકલન દ્વારા જ શક્ય બને છે અને છઠ્ઠું કીધું છે સંચાલનના દરેક કાર્યોમાં સંકલન સમાયેલું છે જેથી સંકલનને સંચાલનનો આત્મા કહે છે ત્યાર પછીનો ટોપિક તમને આપ્યો છે સંકલનનું મહત્ત્વ અથવા સંકલનના લાભ અથવા સંકલનના ફાયદા તો ત્યાં પ્રશ્ન લખો સંકલનનું મહત્વ અથવા લાભ અથવા ફાયદા જણાવો બે અથવા ત્રણ માર્ગ સંકલનનું મહત્વ અથવા લાભ અથવા ફાયદા જણાવો બે અથવા ત્રણ માર્ગ તો એમાં પણ છ મુદ્દા આપ્યા છે પહેલું છે સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્ય જેવા કે આયોજન વ્યવસ્થા તંત્ર દોરવણી અને અંકુશ વગેરે અસરકારક બને છે એટલે કે ધંધા માટે યોગ્ય રીતે કાર્ય થઈ શકે છે સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્ય જેવા કે આયોજન વ્યવસ્થા તંત્ર દોરવણી અને અંકુશ વગેરે અસરકારક બને એટલે કે ધંધામાં તમે જે હેતુ માટે ઉપયોગમાં લેતા હોય એ હેતુ માટે તમે એકબીજાના સંકલન દ્વારા યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકો છો આયોજન પ્રમાણે વ્યવસ્થા તંત્ર ગળી શકાય વ્યવસ્થા તંત્ર પ્રમાણે કર્મચારીની વ્યવસ્થા ગોઠવાય કર્મચારીની વ્યવસ્થા બાદ તમે એને યોગ્ય માર્ગદર્શનની વ્યવસ્થા ગોઠવી શકો એના આધારે તમે અંકુશ દ્વારા તમે આયોજન મુજબ બધા જ કામ કરાવી શકો એટલે આ સંકલનના કારણે આ બધું જ છે અસરકારક બને છે યોગ્ય સાબિત થાય બીજો મુદ્દો કીધો સંકલનને કારણે એકમના બધા કાર્ય સરળતાથી કરી શકાય છે ક્રમિક રીતે થાય યોગ્ય આયોજન મુજબ થાય યોગ્ય ક્રમમાં ન થાય કે જેના કારણે સરળતાથી ધંધાનું ધ્યેય સિદ્ધ થાય ત્રીજું કીધું સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય કરવાનું રહી જતું નથી કે કોઈ કાર્ય બેવડાતું નથી એટલે બીજી વખત થતું નથી કોઈ કાર્ય રહી ન જાય એટલે એકમને કોઈ મુશ્કેલી અનુભવાતી નથી અને બેવડાતું નથી જેના કારણે સમય વધારાનો બગડશે નહીં ચોથું કીધું છે સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જળવાય સંવાદિતા એટલે યોગ્ય સંવાદ યોગ્ય સહકાર યોગ્ય વાતાવરણ સર્જાય છે એટલે જુદા જુદા વિભાગ વચ્ચે યોગ્ય સહકારનું વાતાવરણ એ સંકલન દ્વારા પણ જાળવી શકાય છે પાંચમું કીધું છે સંવાદિતામાં બીજું એવું પણ બની શકે ધારો કે પહેલાં બીજા ત્રીજા ચોથા ચાર વિભાગ હોય ચારેય વિભાગમાં કોઈ કાર્ય એક વિભાગમાં ખરાબ થાય તો બીજા વિભાગને અસર થતી હોય તો જો યોગ્ય સંકલન થતું હોય તો પહેલાં વિભાગનું કાર્યને એ યોગ્ય સહકાર દ્વારા સુધારો કરી શકે યોગ્ય સંવાદ દ્વારા યોગ્ય વાતચીત દ્વારા છે એ કાર્યમાં સુધારો કરી શકે જેના કારણે પછી ફરીવારે મુશ્કેલી અનુભવવી પડે નહીં એટલે સંકલનથી જુદા જુદા કાર્યો વિભાગોમાં સંવાદિતા જળવાય પાંચમું કીધું એકમના વિવિધ વિભાગોના કાર્યોને એમના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલનને લીધે શક્ય બને છે તો એકમના વિવિધ વિભાગના કાર્ય ત્રણ જુદા જુદા વિભાગ જે આપણે મધ્ય સપાટી હતા કર્મચારી વિભાગ ખરીદ વેચાણ નાણાં તો આ વિભાગોના કાર્યોને એના ક્રમ પ્રમાણે સમય પ્રમાણે સમતુલા સાધવાની પહેલું કાર્ય પહેલા થાય પછી જ બીજામાં થાય આડાવડા કાર્ય ન થતા ક્રમિક રીતે કાર્યને ગોઠવવાનું અને પછી એના વચ્ચે સંતુલા જાળવવાની સંતુલન જાળવવાનું સહકાર જાળવવાનું કાર્ય એ સંકલનને લીધે શક્ય બનશે સંકલન હશે જ બધું ક્રમમાં થશે નહીં તો નહીં થાય અને છઠ્ઠું કીધું છે સંકલનને લીધે એકમના નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય છે નક્કી કરેલા હેતુઓને યોગ્ય રીતે તમે પાર કરી શકો છો તો આ છ મુદ્દા છે કે જેને સંકલનના મહત્વ લાભ કે ફાયદાના સ્વરૂપમાં લખી શકાય પહેલું છે સંકલનથી જુદા જુદા સંચાલનના જુદા જુદા કાર્ય આયોજન વ્યવસ્થા તંત્ર દોરવણીના અંકુશ બધા અસરકારક બને યોગ્ય બને બીજું કીધું સંકલનને કારણે એકમના બધા કાર્યો સરળતાથી થાય ત્રીજું કીધું સંકલનથી કોઈ કામ રહી ન જાય કે બેવડાય નહીં એટલે ફરીવાર ન થાય સમય બગડે નહીં ચોથું કીધું સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતતા જળવાય એટલે બધા વચ્ચે યોગ્ય સહકાર જાળવી શકાય સંકલન કરી શકાય પાંચમું કીધું એ કમના વિવિધ વિભાગના કાર્યને ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવામાં આવે યોગ્ય ક્રમમાં ગોઠવવામાં આવે યોગ્ય સમયે કાર્ય પાર પાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવે એ બધું સંકલનને લીધે શક્ય બને અને છઠ્ઠું કીધું સંકલનને લીધે એ કમના નક્કી કરેલા હેતુઓને યોગ્ય સમય સિદ્ધ કરી શકાય છે તો આજના લેક્ચરમાં આટલી સુધી રાખશું આશા રાખું કે આપ અને આપનો પરિવાર કોરોનાની આ સ્થિતિ વચ્ચે પણ સલામત હશે ફરી એકવાર નવા લેક્ચર સાથે મળશું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ